नमस्कार मित्रों, હું પટેલ પેશ બેઝિક મેથ્સના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને બેઝિક મેથ્સના વિડીયોમાં વૈદિક ગુણાકારની એક જબરજસ્ત ટ્રિક શીખવાડવાનો છું. મિત્રો, તમને ખબર છે કે વૈદિક ગુણાકારથી આપણે ગણિત ખૂબ સહેલાઈથી ગણી શકીએ છીએ. તો આપણને જ્યારે ત્રણ અંકની સંખ્યા આપી હોય અને એને ત્રણ અંકની સંખ્યા વડે ગુણીએ તો એનો જવાબ જે છે એ ફટાફટ કેવી રીતે લાવી શકાય, મતલબ ખૂબ સરળતાથી કેવી રીતે ગણતરી કરી શકાય તે રીત શીખવાના છે. તો ચાલો મિત્રો જોઈએ ત્રણ અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર વૈદિક ગણિતથી. મિત્રો, આપણે વૈદિક ગણિતથી ત્રણ અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર શીખવા માંગીએ છીએ. આ માટે સૌથી પહેલા હું એક રકમ લઈશ, 132 × 312. તમે 132 × 312 કરો તો આ ગુણાકાર કરતા ઘણો સમય લાગી શકે છે અને એનો જવાબ આવતો હોય છે આપણી જે ટ્રેડિશનલ મેથડ છે એનાથી. પણ વૈદિક ગણિત જે છે એની મદદથી તમે ખૂબ સહેલાઈથી આનો જવાબ લાવી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે. સૌથી પહેલા હું લખીશ 132, 1, 3 અને 2, પછી ગુણાકારો નિશાન લખીશ અને વચ્ચે નીચે લખીશ 312. વચ્ચે મેં આ જગ્યા છોડી છે મિત્રો, એનું ખાસ કારણ છે. પછી આ રીતે લીટી દોરીશું. હવે આનો જવાબ જે છે આપણે કુલ 5 સ્ટેપમાં લખવાનો છે. આ 5 સ્ટેપ તમને આવડી જાય તો તમે ત્રણ અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર ખૂબ ઓછી સેકન્ડોમાં લખી શકો એમ છો. ચાલો પેટર્નને સમજીએ. સૌથી પહેલો હું આ રીતનો એરો દોરીશ. આ પહેલો એરો એટલે પહેલું સ્ટેપ એ એવું સૂચવે છે કે એકમના અંકનો એકમના અંકની સાથે ગુણાકાર, એટલે કે આ બેનો ગુણાકાર 2, 2, 4 એ હું અહીં લખીશ. ખૂબ સહેલું છે મિત્રો, સેજ ધ્યાન આપશો તો આવડી જશે. આગળનો ભાગ તમે ખાસ જોઈ લેશો, વૈદિક ગણિત ભાગ છો. હવે હું આ રીતે એરા દોરીશ, બે એકમ અને દશકના અંકોની વચ્ચે. આમ એરો ગુણાકાર જ દર્શાવે છે સેમ, એટલે 2 × 3 એટલે 2 × 3, આ 1 × 2 એટલે 1, 2, 2, આ 2 અને 3 એટલે 2 × 3, 6. આ 6 અને 2 નો સરવાળો કરવાનો છે, 6 અને 2, 8. એ 8 ને હું અહીં વચ્ચે લખીશ, અહીં 8. હવે આ જે એરાની પેટર્ન બનાવી આ 2 અંકો વચ્ચે, આ 2 એકમના અંકો અને દશકના અંકો વચ્ચે, એમ હવે હું આ એકમના અંકો, દશકના અંકો અને શતકના અંકો આ ત્રણેય અંકો વચ્ચે એરો દોરીશ. એટલે આ રીતે દોરીશ. જુઓ, મેં લાલ અક્ષરે દોર્યો છે એરો, આમ એટલે 3 × શું કરવાના છે, 2. 3 × 2 કરું તો કેટલા આવશે, 6. હવે એરો અહીંથી આમ દોરીશ, 2 × 1, 2. હવે આ 2 અંકો રહ્યા વચ્ચે એટલે એની વચ્ચે પણ એરો દોરવો પડશે, 1 × 3, 3. આ 3 અંકોનો સરવાળો કરીશ, 6, 3 અને 2 નો, એટલે 2 ને 3, 5, 5 ને 6, 11. 11 નો 1 વધી પડશે, 1 એ અહીં લખીશું. હવે જો સૌથી પહેલા મેં આ ઊભો એરો દોર્યો, પછી અહીં આ રીતની ચોકડી બનાવી, પછી આ 3 અંકો વચ્ચે ચોકડી બનાવી, હવે આ જે દશક અને શતકના અંકો છે એની વચ્ચે હું ચોકડી બનાવીશ આ રીતે, આમ 1, 1, 1. 3 × 3, 9. 9 ને 1, 10. અને એની અંદર એક વધી ઉમેરવી પડશે મિત્રો, એટલે થશે 9 ને 1, 10. 10 ને 1, 11. 11 નો 1 હું અહીં લખીશ, 11 નો 1 હું અહીં લખીશ અને વધી પડશે 1. હવે મેં આ સૌથી પહેલા પહેલો એરો લીધો હતો એવો અહીંયા મારે એરો દોરવો પડશે 3 અને 1 માટે, શતકના અંકો માટે, આમ 3 × 1, 3. અને એની અંદર એક ઉમેરો દઈશ તો 4. મિત્રો, આપણો જવાબ છે 132 × 312 કરશો તો 41,184 આવશે. બરાબર એરાની પેટર્નને સમજી લઈએ મિત્રો, એટલે કોઈ પણ દાખલો ગણી શકાય. જો આ પહેલો એરો છે એકમના અંકનો એકમના અંકની સાથે ગુણાકાર, આ પાંચમો સ્ટેપ છે, છેલ્લો એરો છે શતકના અંકનો શતકના અંકની સાથે ગુણાકાર. હવે અહીંયા એક એક લીધા આપણે પહેલા ને છેલ્લા, તો અહીં 2 2 સંખ્યાઓ લઈશું, એટલે એકમ અને દશક, આમ એકમ અને આમ દશક, આ રીતે આ 2 અંકો અને આ અંકો ચોકડી, અને એના જે 2 અંકોનો ગુણાકાર આવે એનો સરવાળો અહીં જો વધી હોય તો આગળ ઉમેરવાની, નહીં તો નથી ઉમેરવાની. પછી અહીંયા આ 1, 2 અને 3 સંખ્યાઓ જે છે, ત્રણેય સંખ્યાઓ એમાં એરો દોરીશું, 1, 2 અને 3, અને એના જે ગુણાકાર આવશે એનો સરવાળો કરીશું અને જવાબ અહીં લખીશું, વધી હશે તો આગળ ઉમેરીશું.
फरी आ बे अंकों लीशु दशक अने शतक ना अंको अने त्या आगळ चोकड़ी गुणाकार करीशु आ रीते अने एनो जे गुणाकार नो जवाब आवशे एनो सरवाळो करीने अहीं लखीशु अने वधी होय तो उमेरीशु आ बाजुमां लखीशु पछी आ जे छेल्ला सौ ना अंक छे शतक ना अंक छे एनो गुणाकार करीशु पांचमो स्टेप आ अने एनो गुणाकार करीशु एमां वधी होय तो उमेरीशु अने एनो जवाब अहीं लखीशु आम त्रण अंकनी संख्यानो त्रण अंकनी संख्या साथे गुणाकार आ रीते आपणे करी शकीए छीए। चलो बीजो एक दाखलो जोईए एटले वधु खबर पड़े। हवे हुं बीजी रकम लखू छुं 215 गुण्या 532। हवे तमने खबर छे सौथी पहेला हुं लखी दईश 215 गुण्या 532। लीटी दोरी सारी रीते ऊभो एरो बे पंचा दसनी शून वधी पड़शे एक એટલે મેં વધીને અહીં લખી દીધી મિત્રો। ફરી એકવાર કહું બે પંચા દસની શૂન વધી પડી એક। હવે આ એકમના અંકો ને દશકના અંકો લઈશ એટલે ચોકડી દોરી સારી રીતે। હવે અહીંયા આગળ બે એકા આ ત્રણ ને લઉં તો ત્રણ પંચા પંદર, બે એકા બે, આ બેનો સરવાળો પંદર ને બે સત્તર, સત્તર ને એક અઢાર, અઢાર નો આઠ વધી પડશે એક, મેં અહીં લખ્યો। હવે બે અંકો એકમ ને દશકના જે બે અંકો છે એની વચ્ચે એરા દોરી, હવે ત્રણેય અંકો લઈશું એક બે અને ત્રણ, આમ પાછું પાછું 25, બે બે દુ ચાર, હવે આ બાજુ એરો દોરીશ વચ્ચે, ત્રણ એકા ત્રણ, 25, ત્રણ અને ચારનો સરવાળો કરીશું, 25ની અંદર ત્રણ ઉમેરું તો 28, 28 ને 4 32, 32 ની અંદર આ એક વધી ઉમેરું તો 33, 33 ના 3 વધી પડી 3, એ અહીં લખીશ। હવે આ બે અંકો લઈશું આ અને આ, એટલે કે દશક અને શતક ના અંકો વચ્ચે ચોકડી દોરીશું, 3 દુ 6, 5 એકા 5, આ 5 અને 6 નો સરવાળો, 6 ને 5 11, 11 ની અંદર કેટલા ઉમેરીશ 3, 11 ને 3 14, 14 ની 14 ના 4 વધી પડશે 1। છેલ્લું સ્ટેપ મિત્રો આ 5 અને 2 નો ગુણાકાર કરીશું, હવે આ એના પ્રમાણે 5 2 10, 10 ની અંદર 1 ઉમેરું તો 11, એટલે લખી દઈશું અહીં 11, આપણો જવાબ આવી ગયો મિત્રો 114,380। આમ 215 ગુણ્યા તમે 532 કરો તો જવાબ આવશે 114,380। તમે આ રીતે કોઈ પણ ત્રણ અંકની સંખ્યાનો ત્રણ અંકની સંખ્યા સાથે ગુણાકાર કરી શકો છો, પણ ખૂબ ઝડપથી કરી શકો છો મિત્રો। આશા રાખું છું તમને આ રીત ખૂબ સારી લાગી હશે, અને તમારે જો આવા વધુ ને વધુ વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી તમને નોટિફિકેશન મળી શકે।